નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા હરણી લેક ઝોનમાં બોટકાંડના મામલે પીડિતોના વકીલે પોલીસ કમિશનરને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથેની રજૂઆત કરી હતી. 18 જાન્યુઆરીનો દિવસ વડોદરા શહેર માટે ગોઝારો સાબિત થયો હતો. હરણી લેક ઝોન બોટકાંડમાં બોટ ઉલટી પડવાને કારણે 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત નિપજ્યા હતા, જે અનુસંધાને પીડિતોને હજુ સુધી પણ ન્યાય મળ્યો નથી. જે આરોપીઓ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેનાથી પીડિત વાલીઓ પણ સંતુષ્ટ નથી, ત્યારે પીડિતોના વકીલ હિતેશ ગુપ્તા આજે વાલીઓ સંગાથે પોલીસ ભવન ખાતે જઈ પહોંચ્યા હતા, જ્યાં પીડિત વાલીઓ અને વકીલ હિતેશ ગુપ્તાએ પોલીસ કમિશનર સાથે મુલાકાત પણ કરી હતી. વડોદરા મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને ડોક્ટર વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે, ત્યારે પાલિકાના તત્કાલીન કમિશનર ડોક્ટર વિનોદ રાવ તેમજ એચએસ પટેલ દ્વારા બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ પીડિતોના વકીલ હિતેશ ગુપ્તા દ્વારા કરાઈ હતી. આજરોજ હરણી તળાવ ખાતે વડોદરા મહાનગર સેવા સદનમાં જે આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હતો, એ ભ્રષ્ટાચાર સંદર્ભે ભ્રષ્ટાચારીઓ સામે ગુનો નોંધાય તે બાબતે આજરોજ ફરી એક વખત પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા આવેલા. પોલીસ કમિશનર સાહેબશ્રીની જે એક ટૂંકી મુલાકાત આજરોજ અમારી થઈ, એમાં સાહેબને અમે વિનંતીભેર જણાવ્યું છે કે આમાં તમામ દસ્તાવેજો જોવામાં આવે, દસ્તાવેજ જ ભ્રષ્ટાચાર પોકારી રહ્યા છે. જે પ્રકારે બનાવટી અને ખોટા દસ્તાવેજો ઊભા થયા છે એ દસ્તાવેજોને ધ્યાનમાં લેવામાં આવે તો દેખીતી રીતે જે ભ્રષ્ટાચાર થયો છે એ સપાટી પર આવી રહ્યો છે અને પોલીસ જ્યુરિસ્ડિક્શનનો જ મામલો છે. પોલીસે આમાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવી જ જોઈએ એવી રજૂઆત કરવા માટે આવ્યા છે. કમિશનર સાહેબે અમારી તમામ જે બાબત છે એને વિગતવાર સમજવા માટે જે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ જે આદેશ કર્યો છે એ હુકમ અને સાથે સાથે અન્ય તમામ દસ્તાવેજો જે પોલીસ પાસે પણ છે એ તમામ દસ્તાવેજો પણ ધ્યાને લઈને ફરી વખત અમને મુલાકાત માટે જણાવેલું છે. એટલે ફરી વખત અમે જે બીજા અન્ય દસ્તાવેજો છે એ સાથે પણ બની શકે તો આજે જ ફરી મુલાકાત કરી લઈશું. હાલનો જે આ કેસ છે જે જેમાં દુર્ઘટના જે ઘટી અને જે બાળકોનો મૃત્યુ થયો એ કેસ 18/1/2024 રોજનો અને જેમાં સંબંધિત જે કોઈ વ્યક્તિઓ હતા એમાં પોલીસે તપાસ કરીને ધરપકડ કરી અને ચાર્જશીટ કરી છે. એ કેસ ચાલવાર પર છે. પરંતુ હવે અમારી જે માંગણી છે એ માંગણી છે 2015, 2016 અને 2017 સમયગાળામાં મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ બંને જણાએ પોતાના સમયગાળામાં સેવા સદનની આ મિલકતને લઈને જે ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા કરાવડાયા, પોતે તાબાના જે અધિકારીઓ છે એમનો પણ ઉપયોગ થયો છે અને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે જે ગુનો થયો છે એમાં ચોક્કસપણે ફોર્જરી, જે આઈપીસીમાં એક આજીવન કેદની સજાનો જોગવાઈનો કેસ છે, એવા ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા થયેલા છે. એટલે સાથે સાથે ભ્રષ્ટાચાર એટલે એન્ટી કરપ્શન એક્ટ હેઠળ પણ આમાં કાર્યવાહી થાય એવો આ સ્પષ્ટ કેસ છે. એટલે માંગણી બહુ જ સીધી અને સરળ છે. ભ્રષ્ટાચારીઓએ ખોટા દસ્તાવેજો બનાવીને ભ્રષ્ટાચાર કર્યો છે, વડોદરા વાસીઓને જોડે છેતરપિંડી કરી છે, વડોદરા વાસીઓને છેતર્યા છે અને જે કંઈ મિલકતનો આમાં વહીવટ કર્યો છે એ સરકારી મિલકત હતી જે કોઈ ચોક્કસ વ્યક્તિઓને લાભ કરાવવા માટે ઉપયોગ કરેલો છે, તો આમાં એક પ્રથમ દર્શનીય રીતે ગુનો બને છે અને એટલે જ એની FIR થઈને અને એ ભ્રષ્ટાચારમાં જે કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોય એ તમામની સામે કાર્યવાહી થવી જોઈએ એવી અમારી ક્લિયર માંગણી છે. જ્યાં સુધી કોઈ ગુનો રજિસ્ટર ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આરોપીને પોલીસ દેશ છોડવાથી અટકાવી શકતી નથી, પરંતુ જ્યારે દેશ છોડવાની પેરવી કરી જ રહ્યા છે ત્યારે કાયદાનો શિકંજો હવે બહુ જ નજીક છે. જે પ્રકારે એમને દુષ્કૃત્ય, ભ્રષ્ટાચાર અને ગંભીર ગુનો કર્યો છે એ હવે
સપાટી પર આવી રહ્યો છે અને લોકોની સામે આવી રહ્યો છે. અને એટલા માટે જ જે રીતે વિજય માલ્યા, નીરવ મોદી જેવા ભ્રષ્ટાચારીઓ દેશ છોડીને ભાગી ગયા છે, એ જ પ્રકારે વડોદરા શહેર અને કોર્પોરેશનના પણ ભ્રષ્ટાચારીઓ આ જ લોકોના પંથે પોતાનો બચાવ કરવા માટે દેશ છોડીને ભાગી રહ્યા હોય એવું લાગે છે. પીડિત વાલીઓ દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે શિક્ષણ મંત્રી સાથે નો સંપર્ક શક્ય બન્યો નહોતો. ત્યારે વાલીઓ દ્વારા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અને હાલમાં ફરજ બજાવતા ડોક્ટર વિનોદ રાવને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. તમે જે વ્યક્તિને ફોન કરી રહ્યા છો મેં મિનિસ્ટરને ફોન લગાવવામાં આવ્યો, ડિંડોર મિનિસ્ટર સાહેબને, કે અમને એમના અંડરમાં જે વિનોદ રાવ જે પ્રિન્સિપલ કમિશનર તે હાલનો હતો એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે એમના અંડરમાં જ બધું ભ્રષ્ટાચાર બધું ચાલતું હતું એ જાણતા હતા. અત્યાર સુધી હાઈકોર્ટને અત્યારે ખબર પડી ગઈ કે આટલું મોટું થઈ અમદાવાદ બેઠા બેઠા એ લોકોને ખબર પડે છે હાઈકોર્ટમાં કે આ કેવું ભ્રષ્ટાચાર ચાલે છે, તો અહીંથી પડકાર આપવામાં આવે છે. અહીંયા વડોદરાના અંદર મારા જેટલા બી છે સેશન કોર્ટથી કંઈ આપણને કહેવામાં આવ્યું નથી, એટલે અત્યારે અમને ન્યાયપાલિકા ઉપર જ ભરોસો છે કે તહીંથી જેવી પડકાર મળી કે જે નાના ફૂલકાઓ ગયા છે એ લોકોને ન્યાય મળે, તાત્કાલિક ધોરણે વિનોદ રાવને અને HS પટેલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, એ લોકોના ઉપર તાત્કાલિક ધોરણે એમ લોકોને સળિયાના પાછળ નાખવામાં આવે, કેમ કે એ બધું જાણતા હતા કે ભ્રષ્ટાચાર ચાલે છે અને એમના સંદર્ભમાં જ ચાલતું હતું. ત્યાર સુધી અત્યારે આવો બનાવો PP ધોરણે કેટલા કામકાજ ચાલે છે એની બી જાણ થવી જોઈએ કે એમાં બી કેટલા ભ્રષ્ટાચાર હજુય નીકળશે. આ બીજું એવું બનાવો વડોદરામાં ના બને એ માટે અત્યારે એની બી જાણ થવી જોઈએ, કેમ કે અમે તો અમારા માસૂમ ફૂલકાઓ ગુમાવી દીધેલા છે, એટલે વડોદરાવાસીના કોઈના બી એવું રાતની ઊંઘ ના બગડે એના માટે આપણે વડોદરાવાસીઓ એક જૂથ થઈને લડવાની જરૂર છે. કેટલી વાર તમે શિક્ષણ મંત્રીને સંપર્ક કરવાનો? અત્યારે અમે 4-5 તો કોલ કરી દીધા, અત્યારે અમને કોઈ આન્સર આપવામાં તો નહીં આવ્યો, પર અમને અમારા વકીલ સાહેબને ઉપર પૂરેપૂરો ભરોસો છે કે અત્યાર સુધી અમને જય જય દોડવાનું હોય છે, અત્યારે અમે કામધંધા છોડીને રોજ ને રોજ કંઈ ને કંઈ દોડવાનું હોય છે, જેવું કે અમે ગુના કર્યા છે એવી રીતની અમને આ લોકો સજા આપે છે કે રોજના ધક્કા ખાઓ, તે છતાંય ન્યાય નથી મળતું. હવે અમને એટલું ભરોસો થઈ ગયો છે, એટલું થોડું સંતોષકારક પરમ દિવસે જે હાઈકોર્ટે જે પડકાર આપી છે અને વિનોદ રાવને અત્યારે બે મગરોને HS પટેલને વિનોદ રાવને લીધું છે, ત્યારે અમે થોડું એવું લાગ્યું કે હવે ન્યાયપાલિકા હજી જિંદા છે અને ન્યાય મળી શકે છે અમને. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.